તો આ તરફ જૂનાગઢ જેલમાંથી બહાર નીકળ્યો છે ગણેશ જાડેજા. ગણેશ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરાયું. ફટાકડા ફોડીને બેન્ડ બાજા સાથે સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં સમર્થકો અહીંયા હાજર રહ્યા હતા. જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગણેશ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે મારા પડખે રહેવા બદલ પરિવારજનોનો હું આભાર માનું છું. હું પણ મારા પિતાજીની જેમ લોકોની સેવા કરતો જ રહીશ. ગણેશ જાડેજાને જામીન મળ્યા. જૂનાગઢ જેલમાંથી તે બહાર નીકળ્યો છે. ગોંડલ પહોંચ્યા છે ગણેશ જાડેજા. શરતી જામીન તેને આપવામાં આવ્યા છે. ગણેશ જાડેજાનું બેન્ડ બાજા સાથે ગોંડલમાં ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં સમર્થકો સાથે જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને સમર્થકો પહોંચ્યા હતા. ફટાકડા ફોડી બેન્ડ બાજા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પણ ગણેશ જાડેજાના પોખણા કર્યા. સમર્થકોમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાતને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળ રીતે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે, એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે. ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા બે ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ. લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી.